સગર્ભા મહિલાને પેટમાં રહેલ બાળકનું મૃત્યુ પામતા સમગ્ર મામલે વિસ્ફોટ થતા અંબાજી પોલીસ સ્ટેશનમાં થયો હોબાળો. સાહેબ, આમાં આવી હકીકત છે કે આજે અમારી ભાભીની ડિલિવરી થઈ છે, એની બાળકીનું મૃત્યુ થયું છે અને એને અમે પોલીસ સ્ટેશન, એની જવાબદાર પોલીસ છે, એના કારણે અમે એને પોલીસ સ્ટેશન લઈને આવ્યા છીએ. અને એની વિગત એવી રીતે છે કે અમારી ભાભીની રાતે સ્વર્ગાની પીડા જ્યારે ઉપડી ત્યારે અમે કોટેજ હોસ્પિટલ લઈ ગયા, ત્યાંથી અમને પાલનપુર રેફર કરતા અમે પૈસાની જગવડ ન હોવાના કારણે ઘરે ગયા પૈસા લેવા અને કપડાં લેવા. ત્યારે અમને ડીકે સર્કલ ઉપર જયેશભાઈ અને ભરતભાઈ નામના બે પોલીસકર્મીઓ રોક્યા. અમે હાથ જોડ્યા અને સ્વર્ગાભાઈને બતાવ્યું, ઉતારીને બતાવ્યું, છતાં એ લોકોએ ના કીધું કે ના, માસની પાવતી તો લેવી જ પડશે, માસની પાવતી લો પછી જવા દો, માસ્ક કેમ નથી પહેર્યું? સાહેબ કીધું અમે સાહેબ ઉતાવળમાં છીએ, માસ્ક નથી પહેર્યું. તો કે ના ના, એવું નહીં ચાલે, તમે ગરમી કરો તો ગાડી પોલીસ સ્ટેશન લઈ લો, ડિટેન કરી દઈશ, એવી રૂખી ખુલ્લી ધમકી આપી અમે અમને ગાડી પોલીસ સ્ટેશન લાવી. પોલીસ સ્ટેશન લાવ્યા પછી પણ ભરતભાઈ કે જયેશભાઈ પોલીસ સ્ટેશન આવ્યા નહીં અને અમે અડધો કલાક અહીંયા ઉભા રહ્યા. એના પછી ભરતભાઈ પોલીસ સ્ટેશન આવ્યા નહીં, બી ડાયરેક્ટ અંદર જઈ અને અમને લગભગ કલાક જેવા અહીંયા લેટ કર્યા. એના કારણે પાલનપુર જતા અમને એક કલાક મોડું થયું અને અમારા ભાભીનું બ્લડ વધારે વહી ગયું. એના કારણે ત્યાંથી અમને પાટણ રેફર કરવામાં આવ્યા અને પાટણના ડૉક્ટરે ત્યાં સિઝેરિયન કરી અને અમારી બાળકીને ઉપરથી લઈ અને ભાઈ બાળકીનું મૃત્યુ હાલતમાં બાળકીની ડિલિવરી કરાવી છે અને ભાઈ હાલ બી આઈસીયુમાં ભરતી છે અને 48 કલાક સુધી એને હજી કોઈ ગેરંટી આપતું નથી. અને અમે અંબાજી તાત્કાલિક 4 બોટલ બ્લડ માટે અહીંથી રાતે 11 વાગે છોકરાઓ બોલાવીને ત્યાંનું બ્લડ આપ્યું છે. અને આને બાળકીને કે છોકરીને કંઈ પણ થશે તો જયેશભાઈ અને ભરતભાઈ આના જવાબદાર રહેશે. ડેડ બોડીને તમે પોલીસ ટેબલ ઉપર મૂકી છે, ક્યાં સુધી મૂકી રાખશો, શું કહેવું છે? ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે, ત્યાં સુધી આવીને અમને નહીં મૂકે, આશ્વાસન આપે ત્યાં સુધી અમે નહીં હટાઈએ. જે ડિલિવરી કેસ છે મારા ભાભીને હતો, બરાબર? એટલે અમે કોટેજ હોસ્પિટલ ગયા, ત્યાં તપાસ કરી અને ત્યાં એમ કીધું કે ભાઈ આ સિરિયસ કેસ છે, એટલે એના માટે તમે પાલનપુર નીકળો, બરાબર? પાલનપુર નીકળવા માટે મારી જોડે પૈસાનું બજેટ નહોતું, પૈસા ઘેર હતા, એના માટે હું પરત ઘેર વળતો હતો. ડીકે સર્કલ જોડે પોલીસવાળા મને રોક્યો અને એમ કીધું કે ભાઈ ક્યાં જાય છે? મેં કીધું સાહેબ ડિલિવરી કેસ છે, મને જવા દો. કે ના, કે તો માસ્ક નથી. મેં કીધું સાહેબ બધું ભૂલથી મારું રહી ગયું છે અને આવા સમયે મને કોઈ યાદ રહ્યું નથી, અને જો પણ મેં કીધું તમારે કાર્યવાહી કરવી હોય હું અંબાજીનો જ છું, જે પણ કરીએ હું મંજૂર છું, પણ પછી કરજો, અત્યારે મને તમે નીકળવા જો, ડિલિવરી કેસ છે. એના માટે મેં કીધું હું અત્યારે તમને કંઈ કહી નહીં શકતો, તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું સાહેબ કે બહુ ભયંકર કેસ છે અને સિરિયસ છે, એટલે મારે પાલનપુર જવું ફરજિયાત છે. તોય છતાં મને ત્યાં હેરાનગતિ કરી અને પાછા પરત પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા ગાડી. ત્યાં લાવ્યા પછી મને 1.25 કલાક લેટ કર્યો, બરાબર? એના પછી મને એમ કીધું કે ભાઈ તારે માસનો મેમો તો લેવો જ પડશે, પછી તને પાલનપુર જવા મળશે, ચાહે ડિલિવરી કેસ હોય ચાહે ગમે તે કેસ હોય. પછી થયું શું, ઘટના શું બની પછી? એના પછી અમે પાલનપુર ગયા. પાલનપુર ગયા પછી ત્યાં સિવિલમાંથી અમને કીધું કે ભાઈ તમારે પાટણ હોસ્પિટલમાં જવું પડશે. ત્યાં ગયા પછી છોકરીનું ત્યાં ડેથ થઈ ગયું અને પછી એમને એમ ડૉક્ટર સાહેબ એમ કીધું કે તમે જો થોડાક જલ્દી આવી જતો કલાક 1.25 કલાક તો અમે કંઈક સારું કરી આપો, પણ આ લેટ થવાના કારણથી આ છોકરીની હત્યા થઈ છે, આનો પૂરેપૂરો જવાબદાર આ પોલીસ સરકાર રહેશે. કયા કયા પોલીસ વાળા હાલ ડેડ બોડી ક્યાં લઈને આવ્યો? એના માટે કે અમને આ વસ્તુ તમે હાલ ડેડ બોડી ક્યાં મૂકી? અંબાજી પોલીસ સ્ટેશનમાં અંદર. હા, શેના માટે? શેના માટે કે અમને આ વસ્તુનો ન્યાય આપો કે આવો કાયદો છે સાહેબ, ડિલિવરી ગાડી જતી હોય તો એને આવી રીતે ફોર્સ કરીને રોકવાની, એનો દબ આપવાનો આવી રીતે. ડેડ બોડી ક્યાં સુધી મૂકી રાખશે? જ્યાં સુધી અમને ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે મૂકી રાખ્યું છે. કયા પોલીસવાળા? કયા પોલીસવાળા? એક ભરતભાઈ કરીને અને એક જયેશભાઈ કરીને, બે જણા. શું નામ તમારું? મારું નામ મોતીભાઈ સુરભાજી રબારી. છોકરી જે એક્સપાયર થઈ, તમારું શું થાય? એ મારી ભત્રીજી થાય. ચલો ઓકે, બીજું કોણ બોલે?